શ્રી કૃષ્ણ આય નમ શ્રીમદાચાર્ય ચરણ કમલે ન વાલ્લભ વેદાંતના થોડા બિંદુઓ કે જે આગળ પણ સંપૂર્ણ અભ્યાસક્રમમાં વારંવાર થોડુંક માઇન્ડસેટ બનાવવું વાલ્લભ મતને સમજવા માટે એના માટે અત્યારે થોડાક જે વ્યાખ્યાનો જે છે ગયા વખતે જેમ વાત થઈ એમ કે ભૂખ જગાડવાની પ્રક્રિયા છે આ અને પેપરવાઈઝ જે આપણા જે સબ્જેક્ટ છે એનું અધ્યયન આ બધા પરિચયના વાલ્લભમતને સમજવાની તૈયારીના પૂર્વ તૈયારીના જે વ્યાખ્યાનો છે લેક્ચર્સ છે એ માઇન્ડસેટ બનાવવા માટે વાલ્લભ મતને સમજવા માટે પૂર્વ તૈયારીના રૂપમાં આપણે વિવિધ બિંદુઓનો અભ્યાસ કરી રહ્યા છીએ એ શ્રૃંખલામાં ગઈ વખતે આપણે દ્વૈત અદ્વૈત સત અસત સદાસત સદાસત સદસત વિલક્ષણ આ ચાર શબ્દોની સમજ કે જે આપણને વેદાંતના અભ્યાસમાં આગળ ઉપયોગી થશે અને કન્ફ્યુઝ નહીં થાય જ્યારે શબ્દો આવશે ત્યારે આપણે કન્ફ્યુઝન ન થાય કારણ કે એ શબ્દને આપણે બરાબર એનો કોન્ટેક એનો સંદર્ભ આપણે બરાબર સમજતા હોઈએ તો ત્યારે કોઈ કન્ફ્યુઝન ઉત્પન્ન ન થાય સાથે સાથે આ જે કોઈ પણ શાસ્ત્ર હોય છે એ શાસ્ત્રને પાઠ કરતાં પહેલાં સમજતા પહેલાં એનું મહાત્મ્ય જાણવાની આવશ્યક હોય છે એટલે આપણે ત્યાં પરંપરા છે ભાગવતને આપણે જોશું તો ભાગવતના મહાત્મ્યને પહેલાં બતાવવામાં આવ્યું છે પુરાણોક્ત પદ્મપુરાણોક્ત અન્ય પુરાણોક્ત જે ભાગવતમાં ભાગવત મહાત્મ્ય છે કે જે અન્ય પુરાણો જે ભાગવતની મહિમાનું ગાન કરે છે એ ભાગવતને સમજતા પહેલાં ભાગવત મહાત્મ્યને સમજવામાં આવે છે ગીતાજીનો પાઠ કરતા પહેલાં ગીતા મહાત્મ્ય જે પુરાણોની અંદર ગીતાજીના મહાત્મ્યનું જે વર્ણન છે પુરાણોની અંદર ગીતાજી સાતસો શ્લોકની ગીતાજી છે અને મહાત્મ્યના શ્લોકો હજાર ઉપર થાય છે તો આ શાસ્ત્રનું મહાત્મ્ય જાણું છું તો આપણને શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા વિશ્વાસ જિજ્ઞાસા એ શાસ્ત્રને જાણવાની જિજ્ઞાસા આપણી અંદર જાગૃત થાય એ શાસ્ત્રમાં શ્રદ્ધા અને વિશ્વાસ આપણો આવે એટલા માટે મહાત્મ્ય પણ જાણવું આવશ્યક હોય છે તો વાલ્લભ વેદાંતનો જે આપણો અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમને વિધિવત પ્રારંભ કરતાં પહેલાં અને આપણે અત્યારના જે વ્યાખ્યાનો જે છે આના પછી જે બે ત્રણ ચાર જે વ્યાખ્યાનો થાય અને ત્યાર પછી આપણે વિષયવાઈ સબ્જેક્ટ વાઇઝ અભ્યાસ આપણો શરૂ થશે આ મહાત્મ્યના જે વ્યાખ્યાનો છે એ ઘણા બધા મહત્ત્વના બિંદુઓ ઉપર આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ એના માટે છે એટલે આને આપણા અભ્યાસક્રમના મહાત્મ્ય તરીકે પણ આપણે લઈ શકીએ બીજું જે કંઈ પ્રશ્નો ઉપસ્થિત થાય તે પ્રશ્નો કરવા તો આપણે એ પ્રશ્નોનું પણ વચ્ચે વચ્ચે સમાધાન કરતા જશું અને જે કાંઈ જિજ્ઞાસાઓ જાગૃત થઈ રહી છે તો એ અભ્યાસક્રમની અંદર એ બધા બિંદુઓનો વિચાર વિસ્તારપૂર્વક કરવાના છે આપણી જે ચર્ચા ચાલી રહી છે અત્યારે કે જે વેદાંતના અભ્યાસમાં પણ જે જરૂરી મુદ્દાઓ આવતા હોય છે જગત જીવ દ્વૈત અદ્વૈત સત અસત વગેરે માયા સંસાર આ બધા બિંદુઓ ઈશ્વર પરમાત્મા વગેરે જે બિંદુઓ આવશે એનો આપણે વિસ્તારથી વિચાર કરીએ છીએ અત્યારે અને સાથે સાથે વાલ્લભ મત જે છે આપણો જે વાલ્લભ મત જે છે બીજા મતોનું પણ થોડું ઘણું ઉપરથી આપણે દ્રષ્ટિ કરી રહ્યા છીએ બીજા મતો ઉપર પણ અને એના આધારે આપણને માલુમ પડે છે કે વાલ્લભ વેદાંતની મહત્તા કેટલી વધી છે એની મહત્તા કઈ રીતે છે આપણે વાલ્લભ મતને માનીએ છીએ વલ્લભાચાર્યજીના શિષ્યો છે એટલે વલ્લભ આચાર્યજીના વાલ્લભ મતના વખાણ કરીએ એટલું જ એનું મહાત્મ્ય નથી પણ આ દર્શન શાસ્ત્ર છે વેદાંતનું જે ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં આ વાલ્લભ મત જ્યારે આપણે જોશું બીજા મતોની સરખામણી કરશું તુલના કરશું ત્યારે વાલ્લભ મતની જે શ્રેષ્ઠતા છે કેમાં રહેલી છે કે વાલ્લભ મત બીજા મતોને સંપૂર્ણતઃ ઇન્કાર કરતો નથી એનું અસ્તિત્વ છે એની ખોટા છે પાખંડી છે એ રીતે બીજા મતોને એકદમ ડિગ્રેડ કરતો નથી આ મત વાલ્લભ મત જે મતભેદ હોવા છતાં પણ જે સામે જે વ્યક્તિ જે છે કે સામે કોઈ વાદ જે છે એને પણ પૂર્ણપણે સન્માન આ વાલ્લભ મત આપે છે આ એની વિશેષતા છે ખાલી વલ્લભાચાર્યજીના શિષ્યો છે એટલે વલ્લભ વાલ્લભ મતને આપણે ઉત્કૃષ્ટ ગણીએ ઉત્તમોત્તમ ગણીએ એ એ તો બધાની દ્રષ્ટિ હોઈ શકે છે એ સંકુચિત અભિપ્રાય છે પણ વાલ્લભ મત આ વેદાંતના ક્ષેત્રમાં જે વિવિધ મતો છે એની સામે પોતાનો એક ઠોસ મત પણ મૂકે છે સાકાર બ્રહ્મવાદના રૂપમાં પણ સાથે સાથે એની વિશેષતા એ છે કે બીજા જે વાદ જે છે બીજા જે મત જે છે એ સંપૂર્ણપણે પાખંડી છે ખોટા છે એવું જ બતાવવાનું એના ઉપર હાવી થવાનું એને ડિગ્રેડ કરવાનું એને અપમાનિત કરવાનું એવો અભિગમ આ મતની અંદર ક્યારેય જોવા મળતો નથી ઉદાહરણના રૂપમાં જોઈએ તો કે જે શંકરાચાર્યજીનો મત જે છે એની સાથે અસહમતિ છે શ્રી વલ્લભની છે ખાલી શંકરાચાર્ય સાથે જ અસહમતિ છે એવું નથી મેં આગળ જોઈ લીધું છે કે માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્ર ચેતીને કદા તદૈવ તત્પ્રકારણ ભવતી એ શ્રુતેર મતમ જે શ્રોત મત જે છે જે વેદ અને ઉપનિષદોનો જે મત જે છે એનું સાચું અર્થઘટન કેવી રીતે કરવું એમાં આપણો પ્રયત્ન છે નવું કાંઈ સ્થાપિત કરવાનો પ્રયત્ન નથી વલ્લભ મતની અંદર એવો પ્રયત્ન નથી કે નવું કંઈક સ્થાપિત કરવું પણ જે શાસ્ત્રોએ જે મત આપેલો છે જે વાદ આપેલો છે જે શાસ્ત્રોનો જે મત જે છે એને સારી રીતે સ્થાપિત કરવું એ આ આ એક વિશેષતા વલ્લભ મતની છે અમે કંઈક નવું આપીએ છીએ આ સાચું છે એવું નહીં પણ જે વેદાદી શાસ્ત્રનું કેવી રીતે અર્થઘટન કરવું હું એ વેદાદી શાસ્ત્રને કેવી રીતે સમજવું હું અને એમાંથી સાચો નિષ્કર્ષ શું છે એ સ્થાપિત કરવું અને એ મત પાછો વલ્લભનો છે એવું નહીં પણ સુતેર મતમ એ શ્રુતેર મતમ એ શ્રુતિઓનો મત છે વેદનો મત છે એમ શ્રી આચાર્યચરણ શ્રી વલ્લભાચાર્યજી આજ્ઞા કરે છે આ ઉત્કૃષ્ટતા ઉપર ધ્યાન દેવડાવીએ છીએ આપણે કે ક્યાં કઈ રીતે વાલ્લભ મતનું સ્થાન કે કેવી રીતે ઉત્તમ છે કેવી રીતે આપણે આ વાલ્લભ મત જે છે એ જાણવું શા માટે વેદાંતના ક્ષેત્રમાં રહેલા દર્શનશાસ્ત્રના ક્ષેત્રમાં રહેલા જે લોકો જે છે અભ્યાસો છે જિજ્ઞાસુ છે જે વાલ્લભ મતને માનતા હોય કે ન માનતા હોય એમને પણ કંઈક ગાઈડલાઇન તો આપી શકે છે વેદાદી શાસ્ત્રોને જોવાનો સાચો અભિ અભિગમ કેવો હોવો જોઈએ એ વાલ્લભ મતથી બીજાને પણ ઉપકારી થઈ શકે છે એટલે આ અભ્યાસક્રમની અંદર કેવલ પુષ્ટિમાર્ગીય વલ્લભાચાર્ય ચરણના શિષ્યો જે વૈષ્ણવો જે છે એમના સિવાય પણ આ જે વાલ્લભ મતને જાણવા ઈચ્છે છે એ બધા જ જિજ્ઞાસુઓ માટે આ અભ્યાસક્રમ છે એટલું જ નહીં વાલ્લભ મતનું કદાચ કોઈને ખંડન કરવું છે તો પણ એ વાલ્લભ મતને બરાબર સમજે અભ્યાસ કરે ને પછી ખંડન કરે એ પણ આપો જેને આ મતની ટીકા કરવી છે નિંદા કરવી છે કે કોઈ ખંડન કરવું છે તો ખંડન પણ એમને એમ નહીં શાસ્ત્રને જોયા વગર નહીં વલ્લભ મતને બરાબર વાલ્લભ મત જે છે એને બરાબર સમજ્યા વગર નહીં એના શાસ્ત્રોને સમજ્યા વગર ક્યારેય પણ ખંડન મંડન કે પોતાનો અભિપ્રાય આપવો જોઈએ નહીં મોટા મોટા વિદ્વાનો જે છે વાલ્લભ મત વિશે એમને અભિપ્રાય આપી દે છે ઉપરછલી દ્રષ્ટિથી એમને વાલ્લભ ગ્રંથોને જોયા પણ નથી ઘણી હાસ્યાસ્પદ લાગે મોટા મોટા વિદ્વાનો પણ આવું હાસ્યાસ્પદ વર્તન કરતા હોય છે કે જે વાલ્લભ મતે સમજ્યા વગર મહાપ્રભુજીના ગ્રંથોને સમજાવ્યા વગર જ પોતાનો અભિપ્રાય આપી દેતા હોય છે કે ભાઈ અમારા મતની કોપી છે એ નામ પણ અમારા મતનું લીધેલું છે નામ છે કોઈ પણ આચાર્ય વિશે ક્યારેય પણ જ્યારે ખંડન પણ જો કરવું છે તો નિષ્ઠાપૂર્વક એમના મતને ભણવો જોઈએ સમજવો જોઈએ હે સમજાવ્યા વગર ક્યારેય પણ એની ટીકા કે નિંદા કે ખંડન કરવું જોઈએ નહીં ખંડન કરી શકાય છે પણ એ ખંડન કરવા માટે પણ તતત શાસ્ત્રનો તતત મતનો સાંગોપાંગ અભ્યાસ કરવો જોઈએ અને અભ્યાસ કર્યા પછી જેને ખંડન કરવામાં રુચિ છે વાલ્લભ મત તેને એને પણ વાલ્લભ મત ભણે એ પણ આ અભ્યાસક્રમમાં જોડાય અથવા વાલ્લભ મતના ગ્રંથોને મહાપ્રભુજીના ગ્રંથોને વાલ્લભ ગ્રંથોને એ જોવે અધ્યયન કરે અને પછી ખંડનમાં પ્રવૃત્ત થાય એટલે ત્રણ પ્રકારના અધિકારીઓ આ અભ્યાસક્રમમાં જોડાઈ શકે એક તો વાલ્લભ મતના અનુયાયી છે પુષ્ટિમાર્ગના અનુયાયી છે એમણે પણ પોતાના મતને વલ્લભાચાર ચરણના મતને બરાબર સમજવું જોઈએ અને એમાં એમણે પોતાની નિષ્ઠા જે છે એ સમજીને પોતાની નિષ્ઠા આ માર્ગના સાધના પ્રણાલીમાં સાધનોમાં એમને નિષ્ઠાથી જોડાવવું જોઈએ જે આ માર્ગના પુષ્ટિમાર્ગના અનુયાયી છે એમના માટે તો એકદમ આવશ્યક છે કે જે વલ્લભ મતને બરાબર ભણે લાખોની સંખ્યામાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ દુનિયામાં વિદ્યમાન છે પણ એ સાચા અર્થમાં પુષ્ટિમાર્ગી ત્યારે જ બની શકે કે જ્યારે એ વાલ્લભ મતને મહાપ્રભુજીના મતને બરાબર સમજે એ પણ કેવી રીતે સમજે આપસીના ગ્રંથો દ્વારા આપસીની વાણી દ્વારા એક તો એ કે જે અનુયાયી છે સંપ્રદાયની અંદર રહેલા છે તે બીજા કે જે જિજ્ઞાસુ છે કે દરેક મતને વેદાંતના ક્ષેત્રમાં દર્શનશાસ્ત્રના ક્ષેત્રમાં એ વિવિધ ફિલોસોફીઓને તત્વદર્શનને વિવિધ વેદાંતની વિવિધ પ્રકારના અર્થઘટનોને સમજવા ઈચ્છે છે જાણવા ઈચ્છે છે એવા લોકો જિજ્ઞાસુ છે એ પણ આવકાર્ય છે એમનું પણ સ્વાગત છે કે એ વાલ્લભ મતને વાલ્લભ ગ્રંથોથી સમજે અને ત્રીજા એ છે કે જેમને વાલ્લભ મતનું ખંડન કરવું છે જેમને ખંડન કરવું છે વાલ્લભ મતનું એનાથી અસંમતિ પ્રકટ કરવી છે કદાચ ટીકા કરવી હોય કે નિંદા કરવી હોય તો પણ એમની એમ કહીએ છીએ કે પહેલાં શાંતચિત્તથી વાલ્લભ મતને સમજી લ્યો પછી કંઈક જે કંઈ ઉપદ્રવ કરવા હોય એ કરો પણ પહેલાં વાલ્લભ મતને ભણો સમજો સાંગોપાંગ એને સમજવાનો પ્રયત્ન કરો ખાલી કર્ણોપકર્ણ સાંભળેલી વાતો દ્રષ્ટિથી સામે જોયેલા દ્રશ્યોથી અનુયાયીના વર્તનથી આચાર્યો અત્યારે પ્રવર્તિત છે અત્યારના આધુનિક સમયના જે વાલ્લભ મતના આચાર્યો છે એમના વર્તન કે જોઈને નક્કી ન કરો કે વાલ્લભ મત આ છે એમને વાલ્લભ મતને ભણવો જોઈએ પાંગનો અભ્યાસ કરવો જોઈએ અને અભ્યાસ કર્યા પછી વાલ્લભ મત શું છે અને એ જાણીને પછી ખંડન પણ કરી શકાય છે એમાં કોઈ આવકાર્ય છે ખંડન પણ આવકાર્ય છે કારણ કે મહાપ્રભુજી પણ ક્યારેય પણ બીજા મતને એટલા બધા નીચલી કક્ષામાં તો નથી લઈ જતા કે બધા પાખંડી છે ખોટા છે વગેરે વગેરે હોઈ શકે જ નહીં એવી દૃષ્ટિ પણ એમનો પણ કંઈક સમન્વયકારી અભિગમ મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ બીજા મતો ન હોઈ શકે એવા મતના તો નથી પણ જે કાંઈ મતો જે છે એ બ્રહ્મને સમજાવવા માટે પરમ તત્વ જે બ્રહ્મ છે એ બ્રહ્મને સમજાવવા માટે તત્ત મત જે છે એ પૂરતા છે એવું જો માનવામાં આવે તો એના આપ વિરોધ કરી રહ્યા છું મત હોઈ શકે છે પણ એ મત જ થી તમે બ્રહ્મને પૂરેપૂરો જાણી લેશો સમજી લેશો બીજું કોઈ હોઈ શકે જ નહીં એ પ્રકારની જે દૃષ્ટિ જે છે ત્યાં શ્રી વલ્લભાચાર્ય ચરણનો અસહમતિ પ્રકટ કરે છે મતભેદ પ્રકટ કરે છે કે તમે કોઈ પણ મતથી એમ ન કહી શકો કે તમે બ્રહ્મને જાણી દીધો છે અને મેં પહેલાં જ વ્યાખ્યાનમાં એ વસ્તુ કહી છે કે વેદ પણ એમ જ કહેવા માગે છે યશ્યા મતમ મતમ તસ્ય મતમ મતમ તસ્ય ન વેદ સાહ ય ન વેદ સા તો મતમ તસ્ય મતમ મતમ યશ્ય ન વેદ સા તો વેદનો પણ મત એ જ છે કે જે માને છે કે મેં બ્રહ્મને અમે પૂરેપૂરો સમજ્યા છે સમજી લીધો છે એમને સમજ્યો નથી અને વેદાંતનો અભ્યાસ કરીને બ્રહ્મની એવી મહત્તા છે એવું મહાત્વ છે આ બ્રહ્મનું કે પૂરેપૂરો ક્યારેય પણ જાણી શકાતો નથી સમજી શકાતો નથી આચાર ચરણ અંધહસ્તી ન્યાય અંધહસ્તિ ન્યાયથી બધા સાચા હોઈ શકે પણ અંધહસ્તી ન્યાયથી અંધહસ્તી ન્યાય શું છે કે એક હાથી વચ્ચે રાખ્યો છે અંધહસ્તી ન્યાય એટલે શું એક હાથી વચ્ચે રાખ્યો છે અને બધા ચાર પાંચ આંધળા એ હાથીની આજુબાજુ ઊભા રાખી દો અને દરેક આંધળાને પૂછો કે હાથી કેવો તો હાથી એમને જોયો નથી હાથી આપણે જોયું છે આપણને ખબર પડે કે હાથી કેવો હોય પણ આંધ્રા તો હાથી જોયો નથી ક્યારેય કે હાથી કેવો હોય આંધ્રાના જે અંધ વ્યક્તિ છે એને જોવાની દ્રષ્ટિ શું છે કે સ્પર્શ કરીને એ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરે તો જે આંધળાના હાથમાં આ હાથીની પૂંછડી આવી જાય એને પૂછો કે હાથી કહેવો તેમ કે સોટી જેવો હાથી એકદમ પતલો સોટી જેવો કારણ કે એની પૂછડી હાથમાં આવી છે ને પૂછડી નામ કરી કરીને જોવે કે હાથી કેવો તો હાથી એની પૂંછડી પકડી છે તો એ પૂછડીને કહેશે કે હાથી એટલે આ પૂછડી જવો એટલે પૂંછડીનો જે સ્પર્શ હોય એનો જે વર્ણન કરે હાથી કહેવાય કે જવો એકદમ પતલો સોટી જેવો હાથી હોય કોઈ આંધળાના હાથમાં પગ આવી ગયો એ પગ પકડીને એ અનુભવ કરે સ્પર્શ કરે એને પૂછો કે હાથી કેવો તો એ કહેશે કે થાંભલા જેવો કારણ કે થાંભલા જેવો પગ એના હાથમાં આવ્યો છે સૂંઢ કોઈના હાથમાં આવી ગઈ હાથી કે નાક જેવો હાથી કેવો હોય તો આ રીતે એ સર્પ જેવું વર્ણન કરશે આ રીતે હાથી આવો હોય સૂંઢ જેવા આકારનો આ અંધહસ્તી ન્યાય છે છે બધા જ હાથીના જ અંગ છે પણ આટલો જ હાથી માની લેવો એ ભૂલભાઈ અંધહસ્તી ન્યાયથી તમે હાથી છે હાથીની પૂછડી હોવાથી પણ એ હાથી છે હાથીનો પગ હોવાથી એ હાથી છે હાથી એમાં વ્યાપ્ત છે એ વાત નક્કી છે કે હાથીની બહાર નથી કંઈ પણ પણ અંધહસ્તી ન્યાયથી જેટલા પણ મતો વર્ણન કરી રહ્યા છે એ બધા સાચા હોઈ શકે અંધહસ્તી ન્યાયથી સાચા હોઈ શકે પણ એને સંપૂર્ણતઃ કે હાથીનું એ પૂર્ણ વર્ણન કરી રહ્યા છે એમ માની લેવું એ ભૂલ ભરેલું છે એ આપણો દ્રષ્ટિકોણ છે વાલ્લભ દ્રષ્ટિકોણ છે વાલ્લભ દૃષ્ટિ છે હવે ઘણાને એક પ્રશ્ન આવ્યો છે હવે કે વલ્લભ છે કે વાલ્લભ છે સંસ્કૃત ભાષાની અંદર વાલ્લભ કેવાથી વલ્લભનું એવો અર્થ પ્રકટ થશે વલ્લભનું શાસ્ત્ર વલ્લભનું વેદાંત વાલ્લભ વેદાંત વલ્લભનો મત વાલ્લભ મત આ સંસ્કૃત ભાષાના જે જાણકાર હશે એમને ખ્યાલ હશે કે વલ્લભ મત એમ બોલચાલની ભાષામાં હોઈ શકે પણ વ્યાકરણ દૃષ્ટ્યા જોઈએ તો વાલ્લભ મત એટલે વલ્લભનો મત એટલે બોલચાલની ભાષામાં વલ્લભ મત કોઈ કહેતા હોય તો કંઈ વાંધો નથી પણ વાલ્લભ મત જે છે એ વલ્લભનું એવો અર્થ પ્રકટ કરવા માટે એ શબ્દનો પ્રયોગ થાય છે વાલ્લભ શંકરનું એટલે શાંકર શંકરાચાર્યજીનું દર્શન એટલે શાંકર વેદાંત શાંકર દર્શન એટલે પાંડુના પુત્ર જેમ પાંડવ કહેવાય એવી રીતે આ વાલ્લભ મત જે છે આ અંધહસ્તી ન્યાયથી બધા સમજી જશે કે બધા જ મતોને આપણે ડિગ્રેડ એમ નહીં કરીએ કે આવું ન હોઈ શકે હોઈ શકે પણ અંધહસ્તી ન્યાયથી તમે એમ જ કહો કે નહીં મેં જે રીતે હાથીનું વર્ણન કર્યું એટલો જ હાથી હોય તે ભૂલ ભરેલી વાત છે છે બધું હાથી બધે વ્યાપ્ત હોવાથી બધે હાથીનું જ વર્ણન થઈ રહ્યું છે થાંભલા જેવો પગથી પણ હાથીનું વર્ણન થઈ રહ્યું છે ઝુંઢ જેવા વણાકવાળા સર્પ જેવા આકારનું વસ્તુ એ પણ હાથીની જ કોઈ વસ્તુ છે દાંત કોઈ હાથમાં આવ્યો છે તો એમ કહે છે લિસ્સો એકદમ એકદમ લીસ્સો અણીદાર હાથી હોય કારણ કે આ દાંત હાથમાં આવ્યો જેને જે હાથમાં આવ્યો આંધળા અંદર જે હાથમાં આવ્યો જે કાન હાથમાં આવ્યો એમ કે સુપડા જેવો એક સુપડા જેવો હાથી હોય પણ એ હાથીના કોઈને કોઈ અંગ જ છે એ હાથી નથી સંપૂર્ણતા હાથી નથી સંપૂર્ણ રીતે એ હાથી નથી તો મહાપ્રભુજી એમ કહે કે જેટલા પણ મદો વેદાંતમાં છે વર્ણન કરી રહ્યા છે અથવા એ તત્વોનું વર્ણન કરનારા જેટલા પણ શાસ્ત્ર છે અંધદસ્તે હસ્તી ન્યાયથી બધા સાચા હોઈ શકે હવે આ બધાનો સમન્વય પણ કરી શકાય એ વાલ્લભ દ્રષ્ટિ છે આપણી વાલ્લભ વેદાંતની એક આ દ્રષ્ટિ છે કે આ બધાનો સમન્વય પણ થઈ શકે કેવી રીતે સમન્વય થાય આપણે આગળ જોશું અત્યારે હું જે મહાપ્રભુજીની જે એક કારિકા શાસ્ત્રાર્થ પ્રકરણની જે છે કે પ્રપંચો ભગવત કાર્ય તદ્રૂપો માયા અભવત

આપણી સંપૂર્ણ ફિલોસોફીની અંદર આપો જે સાકાર બ્રહ્મવાદ કે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ અંદર જે જગતનું જે સ્વરૂપ જે છે આટલું સમજી જઈએ તો વાલ્લભ દ્રષ્ટિ સમજવામાં પણ આપણને ખૂબ મહત્વનો ખ્યાલ આવશે અને કેવી રીતે વાલ્લભ મત બધા જ જે શાસ્ત્રો છે દર્શન શાસ્ત્રો છે એનો સમન્વય કરે છે અને સમન્વય કરીને એક આપણને દૃષ્ટિ આપે છે જોવાની અલગ અલગ છે પણ એને એક કરીને જોવાની એક દ્રષ્ટિ જે છે બધી વિભક્તતાઓ રહેલી છે એમાં કોઈ અવિભક્ત તત્વ કેવી રીતે રહેલું છે એ દૃષ્ટિ આપણો વાલ્લભ મત આપે છે જે જે વિવિધતાઓ જે છે અલગ અલગતા જે છે એની અંદર કેવી રીતની એકતા રહેલી છે એનો કેમ સમન્વય થઈ શકે કેમ એને પરક આપણે લાવી શકીએ એ વાલ્લભ દ્રષ્ટિ આપણને શું મહાપ્રભુ લભાચારચરણની દ્રષ્ટિ આપણને એ શાસ્ત્રોને એ રીતે જોવાની દૃષ્ટિ આપણને આપે છે કારણ કે આ મત ક્યારે કંઈક નવીન સ્થાપન કરવા માંગ કંઈક નવું પોતાનું કંઈક સ્થાપન કરવામાં માનતો નથી પણ જે શાસ્ત્રોની વ્યાખ્યા ઉપર આ અવલંબિત છે મત અને વેદાદી શાસ્ત્રોને કેવી રીતે સમજવા અને કેવી એનું સાચું અર્થઘટન કરવું એમાં આપણે પ્રવૃત્ત છીએ આપણે કંઈ નવું સ્થાપન કરવામાં પ્રવૃત્તિ નથી મહાપ્રભુ એટલે કહે છે કે એક જ તત્વ જે છે અક્ષર બ્રહ્મ એ આ જગત રૂપે થાય છે એ શ્રુતિનો મત છે નથી ખાલી વલ્લભ મત વલ્લભ મતમ એથી શ્રુતેર મતમ શ્રુતિઓ આ રીતે ઉપદેશ કરે છે શ્રુતિઓ રીતે આ રીતે ઉપદેશ કરી રહી છે એટલે જે શાસ્ત્રમાં બતાવેલા જે ઔપનિષદિક તત્વ જે છે બ્રહ્મ એ બ્રહ્મ જે છે એને સમજવાઓ એનાથી વિરુદ્ધ બ્રહ્મને ન સમજીને જે કાંઈ વાદો કે દર્શનો પ્રવૃત્ત થયા છે એને પણ તમે બ્રહ્મવાદની અંદર તમે સમન્વિત કરી શકો છો કારણ કે બ્રહ્મવાદની બહાર તો કોઈ જઈ શકે જ નહીં આ જે દુર્ગ છે આ બ્રહ્મવાદ છે એની બહાર તો કંઈ જઈ શકે નહીં પણ એને બધાનો સમન્વય જે છે એ બ્રહ્મમાં રહેલો છે એટલે એ વલ્લભ વાલ્લભ દ્રષ્ટિ આપણી જે છે વાલ્લભ મતની ઉત્કૃષ્ટતા છે સર્વોત્કૃષ્ટતા ખાલી વલ્લભના મતના અનુયાયી છે એટલે વલ્લભ શ્રેષ્ઠ છે એવામાં નથી પણ અમે આ બધા જ શાસ્ત્રો બધા જ દર્શનો એ બધાની કઈ રીતે સમન્વય કરીને એક દ્રષ્ટિથી અમે જોવાની દ્રષ્ટિ જે વિભક્ત થયેલી વસ્તુ છે એમાં કેમ અવિભક્તતાને જોવી એ આપણી દ્રષ્ટિ છે અને એ સમગ્ર દર્શન શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે પણ એક મોટું માર્ગદર્શન દિશા સૂચન કરી શકે છે એટલે જેમ સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી આચાર્ય કહે છે કે માયક સગુણમ કાર્ય સ્વતંત્રંચેતી નૈક ધા તદ પ્રકારેણાવતી સુતેર મત બીજી એક વાત છે કે ભાઈ બ્રહ્મકથા તેમ જગતની વાત આપણે કેમ વધારે કરી રહ્યા છીએ કારણ કે કોઈ પણ મતને શાસ્ત્રોની વ્યાખ્યા શાસ્ત્રો દ્વારા જેને વેદાદી શાસ્ત્રોને પરમ પ્રમાણ માનીને જે કોઈ મતો પ્રવર્તિત છે એને બ્રહ્મ હોવામાં કોઈ સંશય નથી બ્રહ્મ એક મેવ અદ્વિતીય તત્વ છે બ્રહ્મ એમાં કોઈનો મતભેદ નથી બધા જ એ એક તત્વ જે બ્રહ્મ જે છે એક મેવા અદ્વિતીય તત્વ જે છે તો એકમેવા અદ્વિતીય જે તત્વ જે છે એમાં તો કોઈને સંશય નથી પણ જે મતભેદ જે પ્રકટ થઈ રહ્યા છે એ જગતના કોન્ટેક્સમાં થઈ રહ્યા છે આ જગતને સમજવામાં થઈ રહ્યા છે એટલે આપણે જગતને વાલ્લભ દ્રષ્ટિમાં જગત કેવી રીતે જોવામાં આવે છે એ આપણે જરાક ભારપૂર્વક બ્રહ્મમાં તો કોઈ સંશય છે નહીં પણ બ્રહ્મની જ્ઞાન શક્તિઓ ક્રિયાશક્તિઓને સમજવામાં જે છે એ મતભેદો છે પણ મતભેદ બ્રહ્મ વિશે તો ક્યાંય છે નહીં બ્રહ્મ પરમ તત્વ એક કોઈ તત્વ છે કે જેમાંથી આ બધું પ્રકટ થાય જેમાં બધું સ્થિત રહે છે જેમાં બધું લય પામે છે જે સત્ય જ્ઞાન અનંતરૂપ છે જે સચ્ચિદા અનંદ તત્વ છે એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જેને કહેવામાં આવે છે એ તત્વની વિષયમાં તો કોઈનો બહુ મતભેદ નથી કે એક જ તત્વ છે પરમ તત્વ એક તત્વ છે બ્રહ્મ કહેવાય છે અને એ બ્રહ્મ જે છે એના હોવાપણામાં કે બ્રહ્મના અસ્તિત્વમાં કારણ કે તો એ બ્રહ્મ જે છે તો સચ છે એ જ્ઞાનરૂપ છે અને અપરિચ્છિન્ન જ્ઞાનને એ સત્તા અને ચેતના એને બ્રહ્મ કહેવાય અપરિચ્છિન્નતા એનો આનંદ છે તો અપરિચ્છિન્ન સત્તા અને ચેતના જે છે એ બ્રહ્મ છે એમાં કોઈને સંશય છે નહીં એટલે જે મોટા ભાગના જે મતભેદો ઉભરીને આવી રહ્યા છે કેના વિશે આવી રહ્યા છે જગત વિશે અને જગત અને બ્રહ્મના સંબંધ વિશે જેટલા પણ મતભેદો ઉત્પન્ન થઈ રહ્યા છે અને મતભેદો ન હોવા જોઈએ નહીં હોવા જોઈએ એ તો શોભા છે એ બ્રહ્મ અનેક પ્રકારથી લોકોના અનુભવમાં આવી રહ્યો છે અનંત મૂર્તિવાળો છે આ બ્રહ્મ અનેક પ્રકારથી અનુભવમાં આવી રહ્યો છે તો એ અનંતતાઓને પણ માણવી જોઈએ એક જ એક જ શાસ્ત્ર હોવું જોઈએ એક જ પ્રકારની પદ્ધતિ હોવી જોઈએ એ આપણી સનાતન દ્રષ્ટિમાં સનાતન શાસ્ત્રોની દ્રષ્ટિમાં વિવિધ પ્રકારની સાધના પદ્ધતિઓ સંપ્રદાય અસ્તિત્વમાં છે એનું એક મહત્વ યોગદાન છે જેવી રીતે અભ્યાસક્રમની અંદર વિજ્ઞાન શાખા છે કલા શાખા છે વાણિજ્ય શાખા છે એટલે કે કોમર્સ આર્ટ સાયન્સ આપણે એમ કહેશું કે નહીં એક જ સ્ટ્રીમ હોવી જોઈએ બધા એક જ અભ્યાસ કરવો જોઈએ પણ જે જેની રુચિ છે એવો અભ્યાસ એને પ્રાપ્ત થશે તો એનો વિકાસ થશે એટલા માટે ઘણી બધી બ્રાન્ચિસ આજે અસ્તિત્વમાં આવી ગઈ છે ખાલી એન્જિનિયરિંગ ક્ષેત્ર જોઈએ તો અનેક બ્રાન્ચ છે મેડિકલ ક્ષેત્રમાં અનેક બ્રાન્ચો છે નવી નવી બ્રાન્ચો નવી નવી ફેકલ્ટીઝ વિકસતી જાય છે હોવી જોઈએ થવી જોઈએ અને એનાથી જ હકીકતમાં તો એની એનો વૈભવ છે કે આપણે આટલો બધો વિસ્તારથી વિચાર કરી શકીએ અને બધા જ જીવ જે પ્રકટ થયું છે જગત આખું આ જગત પ્રકટ થયું છે એમાં જેટલા પણ જીવો છે એ જીવો એક જ સરખી પ્રકૃતિના નથી કે તેને આપણે એક જ સરખી પ્રકૃતિથી એને ટ્રીટ કરી શકીએ નહીં એમાં તમ ગુણોને કારણે અને એના બનતા એનાથી બનતા એ બીજા પરસ્પર જોડાણને કારણે બનતા અનેક પ્રકારના આ જીવ થઈ જાય છે અને જીવની રુચિ અલગ અલગ છે અને એ રુચિ અનુસાર એની સાધના જો પ્રાપ્ત થાય રુચિ અનુસાર એ સાધનામાં જો પ્રવૃત્ત થાય તો એમનો વિકાસ થાય અને છેલ્લે વિકાસ થતા થતાં છેલ્લે એ મુક્ત થાય તો આ જે વિવિધતાઓ જે છે બીજા જે ધર્મો જે છે અમુક ધર્મો વેદાદી શાસ્ત્રોની વિરુદ્ધના જે ધર્મો જે છે બસ એક જ મત છે આ આજ સાચો મત છે બધા આમાં જ જોડાવવું જોઈએ ન જોડાય તો એને પકડીને મારીને પણ એને આ મતમાં જોડવા જોઈએ બધાને મારી મારીને એટલે કહેવત પડી છે મારીને મુસલમાન બનાવવા પણ સનાતન ધર્મ ક્યારેય મારીને મુસલમાન બનાવવા માનતું નથી દરેક ઋચો અનુસાર એને સાધના બતાવે છે અને દરેકને લઈ જાય છે કઈ બાજુ બ્રહ્મ તરફ મુક્તિ તરફ લઈ જાય છે આ બધી જ સાધનાઓ એ મુક્તિ તરફ લઈ જવાની સાધના છે એટલે જે કાંઈ પણ મતો વિકસી ઉભરીને આવ્યા છે બહાર આવ્યા છે વેદાદી શાસ્ત્રના અર્થઘટનને કારણે જે કાંઈ મતો બહાર આવ્યા છે એમાં બધાને એક આપણા જ્ઞાનનો આ વૈભવ છે એને બધાને માણવો જોઈએ એમાં કોઈ આપણી દૃષ્ટિને એવી ફિક્સ કરવાની આવશ્યકતા નથી કે આ કાંઈ બીજા હોવા જ ન જોઈએ એવો દ્વેષાત્મક એ આપણો જે મનસ્થિતિ ન હોવી જોઈએ ક્યારેય પણ આ બધાની વચ્ચે કંઈક આપણો પણ મત છે એમાં આપણે ઊભા પણ છે ક્યાંક તો ત્યાં આપણે સ્થિર થઈને ઊભા રહેવું જોઈએ અને બાકી બધાને માણવાની દ્રષ્ટિ આપણે હોવી જોઈએ કે આપણે એનો બધાનો આનંદ લઈ શકીએ એને સમજી શકીએ એને જાણવાનો પ્રયત્ન કરીએ એ બધાને જાણીશું તો આપણને ખબર પડશે કે આપણો માર્ગ ઉત્કૃષ્ટ છે કેટલો ઉત્કૃષ્ટ છે જે પણ માર્ગ અનુજાયી હોય એને બીજા માર્ગને જાણે ત્યારે ખબર પડે કે પોતાની ઉત્કૃષ્ટતાને સમજાશે પોતાની પ્રકૃતિ અનુસાર પોતાના સ્વભાવ અનુસાર અને પ્રકૃતિ સત્વર ગુણની જેની પ્રકૃતિ બનેલી છે એના આધારે એને ઉત્તમતાનું જ્ઞાન થશે જે જે પ્રકૃતિનો હશે એવું એને ઉત્તમતા એને એ તતત માર્ગમાં દેખાશે એટલે જે વિષય છે આપણો કે ભાઈ બ્રહ્મ વિશે તો કોઈને સંદેહ ક્યાંય છે જ નહીં પણ સંધે જગત વિશે ઉભરીને આવે છે અને જગત અને બ્રહ્મના સંબંધમાં કંઈક મતભેદો ઉભરીને બહાર આવ્યા છે એ પણ આ બ્રહ્મની અનંત મૂર્તિતા હોવાને કારણે એ બ્રહ્મને વૈભવના રૂપમાં છે એ દૂષણના રૂપમાં નથી દરેક પરસ્પર વિરુદ્ધ ધર્મો જે છે એ બ્રહ્મના ભૂષણના રૂપમાં છે દૂષણના બ્રહ્મવાદની અંદર એ દૂષણ નથી પણ ભૂષણ છે પરસ્પર વિરુદ્ધ ધર્મો પણ અહીં રૂપ હોય છે ભગવાનના ભૂષણ છે બ્રહ્મની એ ખજાનો જે અંદર ભરેલો છે એના એક એક રત્ન બહાર આવી રહ્યા છે પણ કોઈ એક લહેરને સમુદ્ર કહી દેવાથી વાંધો આવે છે અંધહસ્થી ન્યાય બરાબર સમજી ગયા છો આજે અંધ ન્યાય આપણું મહત્વ છે કે ભાઈ બીજા મતો સાથે આપણો કેવો સંબંધ છે કેવી દ્રષ્ટિ છે અન્ય મતો વલ્લભ વાલ્લભ મતો સિવાયના અન્ય મતો તરફ વાલ્લભ મતનો કેવો દ્રષ્ટિકોણ છે એ સમજવા માટે આપણે અંધહસ્તી ન્યાયનો વિચાર કહ્યો જે શ્રી મહાપ્રભુજી પહેલાં જ આપણને મહાપ્રભુજીનો વચન આપણે વારંવાર યાદ રાખવું જોઈએ કે સર્વવાદાનવસરમ નાના વાદાનુરોધિતત્ તો એ જે બ્રહ્મ કેવો છે તો કે છે સર્વવાદર નાના વાદે તદ્દ અનંતમૂર્તિ તદ્દ્રહ્મ અનંતમૂર્તિવાળો છે કુટસ્થલ વિરૃધુસર્વધર્માણ આશ્રય શ્રુત ગોચર યુક્ત ગોચરમ આપણું બ્રહ્મનું સ્વરૂપ આ છે જગતનું સ્વરૂપ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે કે નાય પ્રપંચો પ્રાકૃત ના પરમાણુજન્ય ના વિવૃતાત્મા ના દ્વારા જાતા નાપી અસત સત્તા રૂપ કિંતુ ભગવત કાર્ય પરમ કાષ્ઠા પર વસ્તુ કૃતિ સાધ્ય એટલું જ નહીં કે આ ભગવત કાર્ય છે એટલું જ નહીં પણ તાદશો બી ભગવદરૂપ રૂપ આ આપણું દ્રષ્ટિકોણ રહેલો છે આ દ્રષ્ટિકોણને સમજવા માટે શબ્દ આવે છે સત અને અસત સત અને અસત અને એનાથી મળીને એક શબ્દ બને છે બાજુ સદસત અને ચોથી કોટી આવે છે સદસદ વિલક્ષણ સત એટલે શું અસત એટલે શું સદસત એટલે શું અને સદસદ વિલક્ષણ આ ચાર વસ્તુ છે આપણે સમજવી જોઈએ તો સત એટલે જે વસ્તુ છે જેનો ક્યારેય અભાવ થઈ શકતો નથી આ કેના આધારે આપણે સમજી રહ્યા છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના આધારે શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના

તો ના સતો વિધતેતે ના નાભાવો વિધતે સતઃ અભાવ ક્યારે થઈ શકતો સતનો ક્યારેય અભાવ નથી હોતો અને અસતનો ક્યારેય એનું અસ્તિત્વ હોતું નથી જો અસ્તિત્વ જ ન હોય એને આપણે અસત કહે ગગન કુસુમ ગગન કુસુમ કે જેને ક્યારેય ગગન કુસુમ કઈ હોતું જ નથી એટલે એ અસત છે એટલે જેનો અભાવ ક્યારેય ન હોય એ સત છે જેનો હંમેશા અભાવ બનેલો છે એ અસત તો સત અને અસત જે છે કે જેનો ત્રિકાલની અંદર પણ અભાવ નથી ક્યાંય પણ એનો અભાવ નથી એ સત છે અને જે અસત પદાર્થ છે એ ક્યારે અસ્તિત્વ એનું હોતું જ નથી અસત પદાર્થ એને કહેવાય કે જેને ક્યારેય એનું અસ્તિત્વ હોય નહીં એ અસત છે તો સત અસત કોઈ જગતને એમ કહે છે કે જગત તો છે જ એ સત છે કોઈ જગતને અસત માની રહ્યું છે કે જગત જેવું કંઈ છે જ નહીં એ અસત છે કોઈ કહે છે કે નહીં જગત સત અસત છે સદઅસત એટલે કે સત પણ છે અસત પણ બે મિશ્ર છે મિશ્ર કોટી થઈ સદ ને અસતનું મિશ્રણ એ સદસત થયું કોઈ એમ માની રહ્યું છે અને કોઈ એમ માની રહ્યું છે કે સદ ને અસત આ બે કેટેગરીમાં આ જગતને ડિફાઈન કરી શકાય નહીં એટલે એ સદ અસત વિલક્ષણ અનિર્વચનીય એ રીતે જગતનું વર્ણન કરે છે તો સમજી સમજી લઈએ ગીતાજીના એક શ્લોકથી આપણે સમજીએ ના સતો વિદતે ભાવો ના ભાવો તે સતઃ ઉભયો રસ્તો અંતસ્તો અનયો તત્વદર્શી વિ સતને સત્ય તત્વદર્શી જે આ બે અનયો આ બે તત્વ જે છે સત અને અસતને તત્વજ્ઞાની લોકો એને બરાબર સમજે છે કે શું સત છે શું અસત છે જો સત જે છે એનો ક્યારેય અભાવ ન હોય અને અસતનું ક્યારેય અસ્તિત્વ ન હોય એને અસત કહેવાય અસત એટલે કે એનું ક્યારેય અસ્તિત્વ ન હોય એ અસત છે તો વાલ્લભ દ્રષ્ટિ અને શાંકર દ્રષ્ટિથી સત અસતને સમજવાની દ્રષ્ટિ આપણે તો જે ગીતાજી માં કહેલું છે એ દ્રષ્ટિ દ્રષ્ટિથી સત અને અસતને સમજી રહ્યા છે પણ શાંકરો જે છે શંકરાચાર્યજી જે છે એમ કે છે કે જગત એવું તત્વ છે માયા એવું તત્વ છે માયાથી બનેલું છે અને માયાને તમે સત પણ ન કહી શકો અસત્ય ન કહી શકો અને સદ અને અસત ન હોય તો એનું મિશ્રણ પણ ન થઈ શકે સદ અસત પણ ન કહી શકો ને સત પણ નથી અસત નથી સદસત કેમ થશે ભાઈ મિશ્રણ કેમ થશે સદસત ન કહી શકો હવે અને સત પણ નથી ને અસત પણ નથી તો કંઈક વિલક્ષણ પદાર્થ છે કે જેનું વર્ણન થઈ શકતું નથી અનિર્વચનીય છે ડિફાઇન કરી શકો નહીં તમે આ કેટેગરીમાં એને ને સદમાં તમે ડિફાઈન ન કરી શકો હે એવી કેટેગરી એ લોકો ત્યાં જગતની માની રહ્યા છે એટલે ત્યાં છે સદસદ વિલક્ષણ ગીતાજીના વચનથી જુઓ તો સતનો ક્યારેય અભાવ નહીં થઈ શકે ક્યારેય અભાવ નહીં થઈ શકે સતનો અને વાલ્લભ મતની અંદર જેટલા પણ અભાવો છે પ્રાકભાવ પ્રધ્વંસા ભાવ અન્યોન્યા ભાવ આ જે અભાવ જે નૈયાયિકોએ જે બતાવેલા છે એ અભાવ છે આ વાલ્લભ મતની અંદર વાલ્લભ મતની અંદર એ તિરુભાવ અતિરિક્તા ન ભવંતી સર્વે અભાવ ના અતિરિક્તતા ન ભવંતી તો તિરુભાવથી અતિરિક્ત કાંઈ નથી આ જે અભાવ જે છે એ તિરોભાવથી અતિરિક્ત આપણે ત્યાં કાંઈ નથી આપણે ત્યાં આવિર્ભાવ અને તિરોભાવ છે આવિર્ભાવ એટલે કે જે ગુપ્ત થઈ ગયું છે લુપ્ત થઈ ગયું છે એ પુનઃ પાછું પ્રકટ થઈ જાય આવીહી ભાવન આવિર્ભાવ બહાર આવવું છે કે નહીં એમ નહીં એ છુપાઈ ગયું છે ધંકાઈ ગયું છે તો પાછું ફરીથી બહાર આવે છે આવિર્ભાવ છે ફરીથી છુપાઈ જાય છે તિરોભાવ છે તો સત તત્વ છે સત છે પણ એનો આવિર્ભાવીરો ભાવ શક્ય છે પણ એનો અભાવ થઈ શકે નહીં તો ના સતો વિજેતે ભાવો ના ભાવો વિજેતે છતા ઉભયો રૂપ અંતસ્તો તસ્તો એવો એના આધારે આપણે વાલ્લભ મત જે છે સત અને અસતને ડિફાઈન કરવું હોય તો આપણે વાલ્લભ મત અનુસાર કે સતનો અભાવ નથી અને અસતનો ક્યારેય ભાવ નથી ભાવ એટલે અસ્તિત્વ હોવું ભૂભાવ ધાતુથી કે ભાઈ હોવું એનું અસ્તિત્વ એટલે શાંકરોને ત્યાં ડિફિનેશન શું છે કે સતની તો સચ્ચેત ન બાધ્યેત તતચેત ન જો સત હોય તો એનો ક્યારેય બાદ થઈ શકે નહીં એ હટી શકે નહીં અને જો અસત હોય તો ક્યારેય એની પ્રતીતિ ન થવી જોઈએ એટલે એ લોકો એમ કહે છે કે જગત જેવું છે નહીં પણ માયાને કારણે બ્રહ્મની અંદર જગતનું વિવૃત રૂપે આ જગત દેખાય છે જગતની રહી છે વ્યવહાર દશામાં મધ્યકાળમાં જગતની રહી છે મધ્ય જગતની રહી છે કે દેખાય છે નહીં અજ્ઞાન અવસ્થામાં અજ્ઞાનને કારણે જગત દેખાય છે અનુભવમાં આવે છે પાછું જ્યારે બ્રહ્મજ્ઞાન થઈ જાય છે ત્યારે જગત જેવું કાંઈ હોતું જ નથી હવે આને તમે સત કહ્યું કે અસત કયો જો સત કહેશો તો પછી જગતની જે બ્રહ્મજ્ઞાન થઈ ગયું એટલે જગત હટી ગયું જગત જેવી અનુભૂતિ ન રહી તો પછી એ જગત તો અનુબાદ થઈ ગયો તો એની સતને કહી શકાય અસત અસત કહેશું તો એની પ્રતિ કેમ થઈ રહી છે સસ વિષાણ જે સસ વિષાણ છે એની સસવિષાણ એટલે સસલાળનું શિંગડું સસલા શિંગડાવાળું સસલું ક્યાંય હોય નહીં તો એ અનુભવમાં ક્યારે એની પ્રતિ થવાની જ નથી સસ વિષાણની ક્યારેય પ્રતિ થવાની નથી ગગન કુસુમ ની ક્યારે થવા નથી વંધ્યા પુત્ર જે છે શબ્દ છે વ્યા પુત્ર એની કોઈ પ્રતિ વ્યા વ્યા પુત્ર પુત્ર એટલે એને જ વંધ્યા પુત્ર એની પ્રતિ ક્યારે થઈ શકે એની અસત છે પણ પ્રતિ પણ થઈ રહી છે ને બાદ થઈ રહ્યો છે તો કઈક શું થઈ ગયું અનાદિ કંઈક શાંત માયા એવું તત્વ છે કે શાંત એટલે સ અંત જેનો અંત આવી જાય છે તો આ કંઈક તત્વો એવું છે કે ના સત કહી શકો ન અસત કહી શકો ના સદસત કહી શકો કારણ કે આમ સત તો કાંઈ છે નહીં છતાં અનુભવમાં આવે છે તો કંઈક સદ અસદની કેટેગરીમાં ડિફાઈન થઈ શકે નહીં એવું કંઈક કેટેગરી જે છે એને કહેવાય છે સદસદ વિલક્ષણ ન સત છે અસત છે ન સદસત છે એક વિલક્ષણ કોઈ તત્વ છે અને હવે આ ચારેય કેટેગરી જે છે